એકવાર સ્તલીનમાં વકાટમાં જઈ આવો જે લોકો આઈસીયુમાં એડમિટ થયા છે દિવસથી માણસો કોમામાં છે મહિનાથી કોમામાં છે આજે જે આપણે જીવી શકીએ છીએ એ એમની કૃપા છે ભગવાનની કૃપા છે એના આશીર્વાદ છે એને કેમ ભૂલી જઈએ છીએ હર હંમેશ ભગવાનને યાદ કરો પ્રાર્થના એ વેસ્ટ ઓફ ટાઈમ નથી હું દેશ વિદેશ ફર્યા પછી અને અબજો પતિને મળ્યા પછી લાખો સફળ લોકોને મળ્યા પછી તમને કહું છું પ્રાર્થના વેસ્ટ ઓફ ટાઈમ નથી એક ઇન્વેસ્ટમેન્ટ છે એક એનર્જી જનરેટ થશે પ્રાર્થના પાવર હાઉસ છે જો કનેક્ટ થતા આવડે તો શક્તિમાં અનેક ગણો વધારો થઈ જશે વિવેકાનંદ સ્વામી જેવા બુદ્ધિશાળી એનું ઇંગ્લિશ એટલે જે વિવેકાનંદની કોટેચા ચોક ઉપર પ્રતિમા મૂકી છે જે વિવેકાનંદના દોઢસો વર્ષ પૂરા થયા એના પુસ્તકો લોકો વાંચે છે એ વિવેકાનંદ સફળતાનું રહસ્ય પ્રાર્થના જણાવે રોજ પ્રાર્થના કરે મુકમ કરો ભગવાનની કૃપાથી આગળ વધ્યા પ્રાર્થના તમને નિર્ભય કરી દેશે બીક લાગે લાગે છે છે ને ને ભય શું થશે આપણું શું થશે પ્રાર્થના કરો ભગવાનનું બળ લો ક્યારેય બીક નહીં લાગે એકવાર એક બોટની અંદર પતિ પત્ની બેઠા હતા બીજા બધા બેઠા હતા અચાનક વાવાઝોડું આવ્યું વંટોળ આવ્યું દરિયાનું પાણી ઉછળીને બોટમાં ભરાવા લાગ્યું પત્ની ગભરાઈ ગઈ પતિ શાંતિથી બેઠા હતા બિલકુલ ગભરાય નહીં પત્ની કે બીક નથી લાગતી ડૂબી જશે હમણાં મરી જઈશું બીજા બધા કેટલા ગભરાય છે તમે ગભરાતા કેમ નથી કંઈ નહીં થાય અરે શું કંઈ નહીં થાય હમણાં બોટ સીધી અંદર જતી રહે ડૂબી જઈશું જળ સમાધિ ટાઈટેનિકની જેમ મરી જઈશું કંઈ નહીં થાય પત્ની બહુ બોલી એટલે પતિએ પોતાની પાસે ગન હતી એ ગન લઈ અને પત્નીને માથે લગાવી પે કે હેન્જઅપ પત્ની કે મજાક કરો છો મજાક નથી પત્ની કે જવા દો હવે મશ્કરી ના કરો આ કે મજાકનો ટાઈમ છે અત્યારે મશ્કરી હું છે બોટમાં પાણી ભરાય છે પછી પતિ એક સરસ વાક્ય બોલે છે કે તને ખબર છે કે બંદૂક ભરેલી છે લોડેડ પિસ્તો